નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજના સૌથી મહત્ત્વના સમાચારોની આપણે વાત કરીએ તો દેવામાફીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતો માટે કૃષિ લોન અને દેવામાફીના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર અન્ય રાજ્યોની સરખામણીમાં દેવામાં આપણા ગુજરાતનું સ્થાન 9મા ક્રમે છે. જ્યારે એક મળતી માહિતી અનુસાર ગુજરાતની અંદર કુલ 37,28,639 ખેડૂતો છે. એટલે કે આ બધા ખેડૂતોએ લોન લીધી છે, એની રકમ 98,285 કરોડ રૂપિયાથી વધુ છે. મિત્રો, આખા ગુજરાતની અંદર જેટલા પણ ખેડૂતો છે એનીમાંથી સરેરાશ 98,285 કરોડનું સરેરાશ દેવું છે. પરંતુ આ લોન મુજબ વાત કરીએ તો આપણા ગુજરાતના દરેક ખેડૂતોને માથે હાલમાં 2,63,595 રૂપિયાનું દેવું છે. ત્યાર પછી વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે 2,500ની સહાય આપવામાં આવશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા આવા તમામ ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર આવ્યા છે. સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે. મિત્રો, આ યોજના અંતર્ગત સબસિડી યોજના પણ શરૂ કરવામાં આવી છે. સ્પ્રે પંપ પર 2,500 રૂપિયાની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. જો હવે તમે નવો સ્પ્રે પંપ મેળવવા માગો છો તો તમે સરકાર તરફથી 50% સબસિડીનો લાભ તમને મળશે. આ યોજનાનો લાભ હવે કોણ કોણ લઈ શકે છે તે જોઈશું. તો સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ તો ગરીબોના ઘર બનાવવા 1,00,000 ભેટ આપવામાં આવશે. ખેડૂતોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે હવે સરકાર તરફથી 1,20,000ની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે આ યોજનાના દરેક ખેડૂતો, ખાસ કરીને મજૂર વર્ગ અને આર્થિક રીતે જે પછાત છે એ બધા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઇટ પર હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરીને આ યોજના માટે હવે તમે લાભ મેળવી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો 5 વર્ષ સુધી ગરીબોને મફત રાશન મળશે. લોકસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીએ મોટી જાહેરાત કરી છે. આગામી 5 વર્ષ સુધી મફત રાશન યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. છત્તીસગઢમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના લોકોના આશીર્વાદ અને જે દેશનો પ્રેમ છે તેમણે પવિત્ર નિર્ણયો લેવાની શક્તિ આપે છે. પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશભરમાં બીપીએલ રાશન કાર્ડ ધારકોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, ઘઉં અને ચોખા મફત આપવામાં આવે છે. આ યોજનાથી ખાસ કરીને જે ગરીબો છે એમને લાભ મળે છે. ત્યાર પછી વાત કરીએ તો અંબાલાલ પટેલની ઠંડી અને માવઠાની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે નવેમ્બર મહિનાને લઈને મોટી આગાહી કરી છે. આ આગાહી અનુસાર આપણા દેશમાં નવેમ્બરમાં કમોસમી વરસાદ થોડોક થશે. નવેમ્બરમાં દેશના અનેક ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે, જેમાં દક્ષિણી ભાગો, પશ્ચિમના કેટલાક ભાગો, પૂર્વ, મધ્યમ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. બાકી ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. આ દરમિયાન ઠંડી અને ગરમીનું વાતાવરણ થોડુંક રહેશે. આગામી દિવસોમાં આવામાં પણ વધી શકે છે. મિત્રો, 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવાની સંભાવના કરેલી છે. આગામી દિવસોમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વાદળો આવી શકે તેવા કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા ને આવા સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.